ટેકાના ભાવે મગફળી વેચાણમાં ખેડૂતોને પરેશાની થઈ હોવાનો કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો હેરાન થયા હોવાના કારણે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાથી દૂર રહ્યા. ગત વર્ષ કરતાં આ વર્ષે ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોના નિરાશા જોવા મળી. ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચતા બાદ સમય પર નાણાં ના મળતા ખેડૂતોના ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે મગફળી ખુલ્લી બજારમાં વેચવા મજબૂર બન્યા. ગુજરાતમાં 30 લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદન સામે ટેકાના ભાવે માત્ર 1 લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સરકાર દ્વારા આકરા નિયમો લાગુ કરી દેવાતા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાની જગ્યાએ ખુલ્લી બજારમાં મગફળી વેચવા મજબૂર બન્યા. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં બારદાનની અછત, અપૂરતો સ્ટાફ અને ગ્રેડરો ઓછા હોવાને કારણે ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવામાં થઈ રહી હતી હાલાકી. અહેવાલ HBN TV ન્યૂઝ.